દૂરથી આવે છે તેમને સાયકલો આપવાની યોજના કરવામાં આવી હતી તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બે હજાર ત્રેવીસ ની સાયકલો છે જે સાયકલો ધૂળ ખાઈ રહી હતી પરંતુ છેલ્લા બે દિવસથી તંત્ર હરકતમાં આવ્યું છે તમને સીધા દ્રશ્યો જોવા બતાવવા માંગીએ છીએ કે હાલ એક બિહારની ટીમ અહીંયા આવી છે અને આ બિહારની ટીમ દ્વારા હાલ જે સાયકલનો રંગ રોકાણ ચાલી રહ્યું છે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે છેલ્લા બે દિવસથી હાલ આ સાયકલોને રંગ રોકાણ કરીને નવી નક્કોર કરવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે કે આ સાયકલો ફરીથી નવી કરીને બાળકોને આપવામાં આવશે છેલ્લા એક વર્ષથી આ ધૂળ ખાયેલી સાયકલો કાટ ખાઈ ગઈ છે એના સાધનો તૂટી ગયા છે તેનું ફરીથી રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે સીધા જોઈ શકો છો કે જે લોકો છે આ જે આ એક બિહારથી આ ટીમ આવી છે ને આ બિહારથી ટીમ આવી છે તે લોકો હાલ આ સાયકલોને નવી નક્કોર કરી રહ્યા છે નવી નક્કોર કરવાની સાથે આ સાયકલો ફરીથી આ જે બાળકોને આપવામાં આવશે એવું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે આદિજાતિ મંત્રી છે કેબિનેટ મંત્રી જે કુબેર ડીndor આવી રહ્યા છે તેમને સારું બતાવવા માટે પણ આ કાર્ય થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા એક વર્ષથી આ સાઇકલો ધૂળ ખાઈ રહી છે અને બે દિવસથી આ સાઇકલોને કેમ રિપેર કરવામાં આવી આવી રહી છે તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે જો આવી સાઇકલો જો બાળકોને પાછી આપવામાં આવે તો આ સાઇકલોના કોઈ સ્પેર પાર્ટ તૂટી જાય તો બાળકોને મોટું નુકસાન થઈ શકે છે છેલ્લા એક વર્ષથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે અને રંગ રોકાણ કરવામાં આવી રહી છે ત્યારે હાલ આ સાયકલો જો બાળકોને આપવામાં આવશે તો બાળકોને ચોક્કસથી નુકસાન થાય તેવું લાગી રહ્યું છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી